वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथावार्ता सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર નવમું તરંગ 42મું ભગવાન શ્રીહરિ અલયા ખાચરને અદ્ભુત વાત સંભળાવે છે। શ્રીહરિ કુકર જોરી કે ચરણ મે શીસ નમાય અલર્કન રૂપ બોલત ભયે अति हर्ष उरलाय। चालू कथा प्रसंग भगवान श्रीहरि झिंझावदर गाम में पधारिया छे। अलया खाचर भगवान श्रीहरि ने वाजते गाजते पोताने घेर पधरावे छे। भगवान श्रीहरिए अलया खाचर ने निर्मानितानो महिमा कहियो। निर्मानिता एटले साधुता, साधुनो अर्थ थाय जेनु जीवन सादु होय अने साचु होय ए साधु छे। सरलता अने सहजता एनो ज्यां समन्वय होय ए साधु छे। કેટલી અદ્ભુત વાત આપણે શ્રવણ કરી। આપણા સદગુણો કે આપણી સાધના એ ભગવાનને ગમતી નથી, ભગવાનને ગમે છે આપણી સાધુતા। સાધુતા એટલે સરળતા, સાધુતા એટલે સહજતા। કેટલા સહજ બનીને, કેટલા સરળ બનીને આપણે જીવન જીવી શકીએ છીએ। આજે માણસનું જીવન ભારરૂપ બનતું જાય છે। ખરેખર જીવન ભાવરૂપ હોવું જોઈએ। ભાવરૂપ મટી અને ભારરૂપ જીવન બનતું જાય છે એટલે તો તમે ચારે બાજુ જુઓ, માણસ માત્ર અત્યારે દુઃખી દુઃખી ને દુઃખી। સદગુણો કરતા પણ, આપણી કેટલી સાધના છે એના કરતા પણ આપણામાં સાધુતા કેટલી છે, સાધુતા એટલે સરળતા અને સહજતા કેટલી છે ને, એના આધારે ભગવાન આપણા ઉપર રાજી થવાના છે। ભગવાન શ્રીહરિએ નિર્માનિતાનો અદ્ભુત ઉપદેશ આપ્યો। અલયા ખાચર આ ઉપદેશ શ્રવણ કરી હવે બોલે છે, શ્રીહરિ કુકર જોરી કે ચરણ મે શીસ નમાય અલરકન રૂપ બોલત ભયે અતિ હર્ષ ઉરલાય। માન કો ફલ અપમાન હે દેખત ઠોર હિ ઠોર, દેવ મનુષ્ય કિયે માન જેહી અપમાન ભયે તેહી જોર। દરબાર અલૈયા ખાચરે શ્રીહરિની આગળ બે હાથ જોડ્યા અને શ્રીહરિના ચરણમાં મસ્તક નમાવ્યું।
નિર્માનીપણાની વાત શ્રવણ કરી અલૈયા ખાચરનું હૃદય અત્યંત નમ્ર બન્યું અને હૃદયમાં હર્ષવિભોર થઈને તેઓ બોલ્યા, હે મહારાજ, માનનું ફળ તો અપમાન છે અને તે મેં ઠેક ઠેકાણે જોયું છે. દેવતાઓએ કે મનુષ્યોએ જેણે માન રાખ્યું તેનું જોરદાર અપમાન થયું છે. દેવોએ અને મનુષ્યોએ જેઓનું બહુ બહુ સન્માન કર્યું તેઓનું જ પછીથી જોરદાર અપમાન થયું છે. મોટે ભાગે તે માન સન્માન કરનારાઓએ જ અપમાન કર્યું છે. લો, અમેરિકાના એક પ્રસિદ્ધ લેખક એવું લખે છે, જે વ્યક્તિ તમને સુખ ન આપી શકે એ વ્યક્તિ તમને જીવનમાં દુઃખ પણ ન આપી શકે. મતલબ કે આજે તમને જે સુખ આપે છે શક્ય છે કે આવતીકાલે એ જ વ્યક્તિ તમને દુઃખ આપવાનો છે. તો કરવું શું? બસ એટલા માટે શાસ્ત્ર કહે છે, સાવધાન થઈને જીવો. અરે મન પ સમજ સમજ પગ ધરીએ, અરે મન સમજ સમજ પગ ધરીએ, ડગલે ને પગલે વિચાર કરીને જીવન જીવીએ. બસ સાવધાન બનીને જીવન જીવીએ. કઈ સાવધાની? સુખ આપે એમાં આસક્ત ન થઈએ, દુઃખ આપે એને દ્વેષ ન કરીએ. રાગ દ્વેષ વ્યુક્તેસ્તુ વિષયાનિન્દ્રિયશ્ચરન આત્મવશ્યેર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ કેટલી અદ્ભુત વાત લખે છે. પ્રસાદમ, અત્યંત આનંદ, આભ્યંતર શાંતિ, અંતર ઠરે કહેવાય ને આપણી ભાષામાં. અત્યંત શાંતિ કોને મળે છે? રાગ અને દ્વેષ એના દ્વંદ્વથી રહિત થાય, અહમ અને આસક્તિ એનાથી ઉપર ઉઠે એવો જે જીવ છે ને એ જ ભગવાન સુધી પહોંચે છે. બાકી કોઈક સુખમાં ફસાય છે, કોઈક દુઃખમાં ફસાય છે. સુખ અને દુઃખ આ બંને ભગવાને બિછાવેલી જાળ છે. સાનુકૂળતા કે પ્રતિકૂળતા, જય કે પરાજય, યશ કે અપયશ, આ બધી વાત સમજવા જેવી છે. અલૈયા ખાચર કેવી સરસ વાત કરે છે, મહારાજ દેવોમાં પણ એવું દેખાયું, મનુષ્યમાં પણ એવું દેખાયું કે જેણે જેણે મોટા મોટા સન્માન કર્યા પાછળથી તે લોકોએ જ અપમાન કર્યા છે. માનનું ફળ અપમાન છે. માન કો ફલ અપમાન હે દેખત ઠોરઈ ઠોર, દેવ મનુષ્ય કીએ માન જહી અપમાન ભયે તેહી જોર. માન કો ફલ અપમાન હે. માન માગે ને એને માન તો નથી મળતું, થોડો સમય કદાચ માન મળી જાય પણ અંતે એને ભયંકર અપમાન વેઠવું પડે છે. સ્વામી પ્રભુપાદજી અમેરિકામાં પધાર્યા અને અમેરિકાના લોકોને એક વાત વારંવાર કહેતા, તૃણાદપી સુનીચેન તરોરિવ સહિષ્ણુના અમાનિના માનદેનૈવ કીર્તનીય સદા હરિહ. કોણ ભગવાનની ભક્તિ કરવાનો અધિકારી છે? ભગવાનની ભક્તિ કરવા માટેની લાયકાત કેવી હોવી જોઈએ? તૃણ કરતા પણ, ઘાસ કરતા પણ સરળ જેનું જીવન છે, વૃક્ષની જેમ સહિષ્ણુ જેનું જીવન છે, અને માન માગે નહીં પરંતુ બધાને માન આપનારો છે એવો જે જીવ છે ને તે ભગવાનની ભક્તિ કરવાનો અધિકારી છે. તપાસ્યે આપણામાં એક પણ લક્ષણ ખરું? ઘાસ કરતા પણ સરળ હોય અને વૃક્ષ જેવો સહિષ્ણુ હોય. વૃક્ષ પોતે તડકો સહન કરે અને તળિયે બેસે ને એને છાંયો આપે,
વૃક્ષમાં મીઠા મીઠા ફળ લાગે, કોઈ પથ્થર મારે ને તો એને પણ વૃક્ષ મીઠા ફળ આપે. ઘાસ જેવી સરળતા હોય, વૃક્ષ જેવી સહિષ્ણુતા હોય, માન ક્યારેય માગે નહીં, તેમ છતાં બધાને માન આપે આવો જે જીવ છે ને એ ભગવાનની ભક્તિનો અધિકારી છે. અલૈયા ખાચર જેવા એક જ્ઞાની સમજુ ભગવાનના ભક્ત સાથે શ્રીહરિનો સંવાદ થઈ રહ્યો છે. થોડી આ વાત આપણે સમજી લઈએ, આગળ વાંચી પણ લઈએ. અલૈયા ખાચર એમ કહે છે, હે મહારાજ, જે દક્ષ પ્રજાપતિ હતા તેણે શંકર સાથે અતિશય માન રાખ્યું તો તેનું અપમાન થયું અને અપાર દુઃખી થયા. બ્રહ્મા અને ઇન્દ્રમાં જ્યારે અધર્મે પ્રવેશ કર્યો ત્યારે તેમાં માન આવ્યું અને પરિણામે તેમનું અપાર અપમાન થયું, જે ગ્રંથોમાં લખાયેલું છે. કામ માન લોભે કરીને જેનું વારે વારે ઘણું અપમાન થયું હતું, એવા મોટા મોટા દેવો અને માનવોના ઉત્પાત શાસ્ત્રોમાં લખાયા છે. તુચ્છ વ્યક્તિની તો વાત જ શું કરવી. તે દોષોથી, સાંભળજો, તે દોષોથી જે ડરતો રહે છે તેને કામ માન અને લોભ નડતા નથી. બસ સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. વચનામૃત ગઢપુર પ્રથમનું 18મું શ્રીજી મહારાજ એમાં ભાર દઈને વાત કરે છે કે અંતઃકરણમાં જે ગાફલાઈ છે ને એ ખૂબ મોટી ભૂલ છે. ક્યારેય પણ જીવે ગાફલ થઈને ન જીવવું જોઈએ. ઘણીક વાર પૂજ્યપાદ ગુરુજી એટલી સરસ વાત કરે કે સમુદ્રને તરનારા ખાબોચિયામાં ડૂબી ગયા છે. તોપના મોઢે બાંધીને તોપના ગોળાથી જે ન મર્યા એવા જીવો કાંકરીથી મરી ગયા છે. પૂજ્યપાદ ગુરુજીની આ વાત કેટલી સમજવા જેવી છે. સિંહના પંજાથી જે ન મર્યા એવા લોકો એક નાના એવા હરણા જેવા જીવથી ભયભીત થઈને ડરી ગયા છે, મરી ગયા છે, દરિયો તરી ગયા પણ ખાબોચિયામાં ડૂબી ગયા. કોણ એવા કયા જીવો, કેટલાની વાતો કરીએ. અલૈયા ખાચર પોતે જેની વાત ચાલી રહી છે ને આપણે જાણીએ છીએ. અલૈયા ખાચર એટલે કેવા હરિભક્ત. ભગવાન શ્રીહરિએ હરિચરિત્રામૃત સાગરમાં અતિ વિસ્તારથી આ બધી વાતો કરી છે. ભગવાન શ્રીહરિ એમ કહે, પિતામહ ભીષ્મ અને અર્જુન બંને ભગવાનના ભક્ત હતા, બંનેને શ્રી કૃષ્ણનો આશરો હતો. તેમ છતાં પિતામહ ભીષ્મ વ્યવહાર પ્રધાન હતા, અર્જુન ભગવત પ્રધાન હતા. તો પરિણામ શું આવ્યું? ભક્તને ન શોભે એવી પ્રતિજ્ઞાઓ પિતામહ ભીષ્મએ કરી. ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિજ્ઞા કરે, યુદ્ધના મેદાનમાં હું શસ્ત્ર નહીં ઉપાડું, અને પિતામહ ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે કૃષ્ણને શસ્ત્ર ઉપડાવું નહીં, તો એનો દાસ નહીં. શું આ દાસની રીતિ છે? શું આ ભક્તની રીતિ છે કે આસુરની રીતિ છે? પોતાની જાતને ભક્ત માનનારા પિતામહ ભીષ્મએ ભક્તપણાની વાતો કરી, ભક્તપણા જેવું વર્તન દેખાડ્યું, પણ વાસ્તવિકતામાં આસુરી કર્મ કર્યું. ભગવાન શ્રીહરિના શબ્દો છે, માફ કરજો. અલૈયા ખાચર અને સુરા ખાચર લઈએ. અલૈયા ખાચરનો સત્સંગ એટલે કેવો? એમની વાણીથી, એમના જીવનથી, એમના વર્તનથી એમને ત્યાં કામ કરનારા માણસો સાધુ થઈ જતા. 15-15, 16-16 જેટલા સાધુઓ ફક્તને ફક્ત અલૈયા ખાચરના ઉપદેશથી અને જીવનથી સાધુ થયા છે. નિષ્ઠિક બ્રહ્મચારી હતા. 100 જન્મથી જેના મનમાં પણ સ્ત્રીનો સંકલ્પ નહોતો થયો આવા નિષ્કામી, આવા નિષ્ઠિક વ્રતધારી એ ભક્ત હતા. કેટલી સાધના દાદા, કેટલી સાધના! આવી સાધના હોવા છતાં પણ અંતરમાં ઊંડું અભિમાન એટલું બધું પડેલું હતું. ભરી સભામાં ભગવાન શ્રીહરિ મુક્તાનંદ સ્વામીને પૂછે,
સ્વામી આ સભામાં પ્રથમ સ્થાન કોને આપી શકાય? સત્સંગની માં અતિ દયાળુ અતિ કૃપાળુ એવા મુનિવર્ય મુક્તાનંદ સ્વામી ઊભા થાય, ચારે બાજુ ભક્તોની સભામાં નજર નાખીને સ્વામી એમ કહે, અરે મહારાજ, તમારી ભક્તિ કરનારા બધા ભક્તો મહાન છે. નહીં નહીં સ્વામી, તેમ છતાં કોઈક તો એમાં અતિશ્રેષ્ઠ ગણી શકાય ને, કોણ છે તમારી નજરમાં? ત્યારે સ્વામીએ હાથ જોડી કહ્યું, મહારાજ, આ સભામાં એવા પ્રથમ સ્થાન આપી શકાય એવા ભક્તો તો દાદા ખાચર છે. દાદો એટલે દાદો. અને અલૈયા ખાચરને એમ થાય, આ બબ્બે સ્ત્રીને ઘરમાં રાખે એને સ્વામી મહાન કહે છે ને, મારા જેવો પહેલી લાઈનમાં પહેલા સ્થાને બેઠો જ દેખાતો નથી? માથું ઊંચું કર્યું થોડું કે કદાચ સ્વામીને દેખાઈ જાય તો. મહારાજ ત્યાં તો બોલે કે સ્વામી સારું, ત્યાર પછી બીજું સ્થાન કોને આપી શકાય? અલૈયા ખાચરને વિશ્વાસ છે, બીજા ક્રમે તો મારું જ સ્થાન આવશે. અને દાદા ખાચરના દરબારમાં રહેતા હોય, એનું ખાતા હોય એટલું ગાય, સહજ છે. પણ બીજું નામ તો મારું જ આવવું જોઈએ. ઊંચી ડોક કરી સીધા થઈને બેસી ગયા. પણ ત્યાં તો સ્વામીએ ચારે બાજુ નજર કરીને કહ્યું, અરે મહારાજ, એવા બીજા હરિભક્ત તો પર્વતભાઈ પર્વત જેવા છે. એમની સ્થિતિ, એમની સમજણ, એમની ભક્તિ, એમની સેવા, એમનું સમર્પણ. અને અલૈયા ખાચરના પેટમાં તેલ રેડાય કે મુક્તાનંદ સ્વામી હું દેખાતો નથી? ત્યાં મહારાજ બોલે, સ્વામી ત્રીજા નંબરમાં. ત્યાં મુક્તાનંદ સ્વામી ચારે બાજુ નજર નાખે, અલૈયા ખાચર ખોખારા ખાવા લાગે, કદાચ સ્વામીની નજરમાં પડી જાવ તો. પણ મુક્તાનંદ સ્વામીએ તટસ્થ ભાવે આખી સભામાં નજર કરીને કહ્યું, મહારાજ, એવા ત્રીજા હરિભક્ત કહી શકાય ગોવર્ધનભાઈ. અને અલૈયા ખાચર ભગવાન શ્રીહરિની હાજરી છે એવી મોટી સભા છે, ખુલ્લી તલવાર કરી મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા દોડે. બોલો, આપણે કલ્પના કરી શકીએ દાદા? કરી શકીએ? આનું કારણ શું છે? અભિમાન. આ બધા દોષોની વાત કરવી સહેલી છે, આ બધા દોષોની વાત સાંભળવી પણ બહુ મીઠી લાગે, પણ આ બધા દોષોથી સાવધાન થવું ને, આ બહુ અઘરી વાત છે, અઘરામાં અઘરી વાત છે. અત્યારે અલૈયા ખાચર કેટલી સરસ વાત કરે છે, આ દોષોથી જે ડરતા રહે છે ને, એ જ આ દોષોથી બચી શકે છે. તે સાંભળીને પ્રસન્ન મુખ અને કમળની પાંખડી સમાન નેત્રવાળા શ્રી હરિ અલૈયા ખાચરની આગળ અમૃત સમાન વચન બોલ્યા. સત્સંગ કરત કરત દિન રાતે, જીવત પલક પલક બહુ ભાતે. સત્સંગ કરત કરત દિન રાતે, જીવત પલક પલક બહુ ભાતે. વિશ્વાસ કરત નહીં નિજ મન કેરા, સુરત રખત તા કી ફેર ફેરા. સુરત રખત તા કી ફેર ફેરા. હવે ભગવાન શ્રીહરિ અલૈયા ખાચરને કહે છે, અંતર્યામી એવા શ્રીહરિ અલૈયા ખાચરના અંતરમાં ઊંડું ઊંડું પડેલું અભિમાન એને જાણે કે જોતા હોય, ઓળખતા હોય, અને વાત કરી રહ્યા છે. આ વાત અલૈયા ખાચર માટે નથી, આ વાત આપણા બધા માટે છે. સાવધાન થઈને સાંભળીએ. હજાર હરિભક્ત હોય ને, એમાં એકાદ હરિભક્ત સમજી શકે એવી વાત છે. દાદા, અમે રાત દિવસ સત્સંગ કરતા કરતા પળે પળ બહુ પ્રકારે ડરતા રહીએ છીએ. કોણ બોલે છે? અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ. કોણ? જે કાળના પણ કાળ છે, કાલસ્ય કાલઃ, કારણના કારણ છે, એ ભગવાન એમ કહે છે અમે પળે પળે બહુ પ્રકારે ડરતા રહીએ છીએ અને પોતાના મનનો વિશ્વાસ કરતા નથી.
વારંવાર તેની ઉપર ધ્યાન રાખીએ છીએ. આ શ્રીજી મહારાજ પોતા માટે વાત નથી કરતા, અલૈયા ખાચરને સમજાવવા માટે. અલૈયા ખાચર, તમે આટલી બધી વાતો કરો છો પણ સાવધાન રહેજો, મનનો વિશ્વાસ ન કરતા. આ માનની વાત બીજા માટે નથી, આ માનની વાત આપણા માટેની છે. ઘણીક વાર બોલનાર વ્યક્તિ એની દશા છે ને માઇલસ્ટોન જેવી થઈ, માઇલસ્ટોનને વાંચી વાંચી હજારો લાખો કરોડો માણસો મુંબઈ સુધી અમદાવાદ સુધી પહોંચી જાય. માઇલસ્ટોન છે ને એ જ્યાંનો ત્યાંનો ત્યાં જ રહે છે. બસ ઘણીક વાર આવી દશા છે. અલૈયા ખાચરે વાત શરૂ કરી માન અભિમાનની. શ્રીજી મહારાજે તો ઘણી વાત કરી, એના કરતાં ઊંચીને મોટી વાતો અલૈયા ખાચરે ચાલુ કરી. મહારાજને થયું હવે અલૈયાને કેમ સમજાવવું, એટલે મહારાજે કેવી સરસ વાત કરી, અમે અમારા મનનો ક્યારેય વિશ્વાસ કરતા નથી. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, સિંહ જેમ બકરાને પકડે એમ અમે અમારા મનને પકડ્યું અને અમારા મનને કહી દીધું, ખબરદાર છે ભગવાન સિવાય જો બીજો સંકલ્પ કર્યો ને તારા ભૂક્કા બોલાવી દેશું. સમજવા જેવી વાત છે, થોડી વાંચી લઈએ. મનનો પળ માત્ર વિશ્વાસ કરવામાં આવે તો કરેલો તમામ સત્સંગ વિનાશ થઈ જાય છે. શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, રસના, ઘ્રાણ આ પંચ જ્ઞાન ઇન્દ્રિયો પણ એવી જ છે. તે મન અને ઇન્દ્રિયો બંધન તોડીને પોતપોતાના વિષયમાં દોડીને જાય છે. ઇન્દ્રિયોને અંતઃકરણનો સહજ એવો સ્વભાવ છે, તે પોતપોતાના વિષય વિના એક પળ પણ રહે નહીં. મન આવું હરામી છે, મન આવું લુચ્ચું છે. કલ્યાણના માર્ગે ચાલેલા આપણે બધા, એમણે યાદ રાખવા જેવી સૌથી મહત્વની કામ લાગેવી આ વાત આપણે દરરોજ યાદ રાખીએ. આપણા શાસ્ત્રો તો સ્પષ્ટ કહે છે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધનનું કારણ મન છે અને મુક્તિનું કારણ પણ મન છે. અરે વચનામૃતમાં શ્રીજી મહારાજ ત્યાં સુધી કહે, જીતમ જગત કેન મનોહી એણ, જેણે પોતાનું મન જીત્યું એણે આખું જગત જીતી લીધું. આ બધી ઉપાધિ ક્યાં છે? માણસના મનમાં છે. થોડી વચનામૃતની વાત, થોડી શાસ્ત્રોની વાત આપણે વાંચીએ. વચનામૃતમાં તો શ્રીજી મહારાજે કેટલું બધું મન ઉપર કહ્યું છે, કેટલું બધું. મહારાજ એમ કહે, મનનો વિશ્વાસ કરવામાં આવે તો તેનો કરેલો સત્સંગ તમામ નાશ થાય છે. ચાલો આજે આપણે તપાસીએ, આપણે બધા, એમાં હું પણ આવી ગયો, તમે પણ આવી ગયા, આપણે બધા તપાસ કરીએ. આપણે સૌથી વધારે મિત્રતા કોની સાથે કરીએ છીએ, મન સાથે કે નહીં? આપણા માટે સૌથી વધારે વિશ્વાસપાત્ર કોણ છે? આપણું મન છે. વચનામૃતના થોડા શબ્દો સાંભળીએ, વાંચીએ, જુઓ. વચનામૃતમાં તો કેટલી બધી વાત. પ્રથમનું 38મું, માણસનું મન જગતની વાસનાથી વસાણું છે, એ બધી વાતો કરતા કરતા મહારાજે પછી ભૂતનું દ્રષ્ટાંત આપ્યું. ભૂત જેમ જે વશ કરે, એણે કંઈક કામ બતાવવું પડે, કામ બતાવે તો તરત કરી નાખે, જો ભૂત નવરું પડે તો વશ કરનારને જ મારી નાખવા તૈયાર થાય, એવી રીતે માણસનું મન પણ કામ કરવામાં સૌથી સહાયક પણ મન છે. અને જો નવરું પડ્યું તો માણસના વિનાશમાં પણ મન જ સૌથી મોટું કારણ છે. પછી મહારાજ શું કહે વચનામૃતમાં? ભગવાનના ચરિત્રરૂપ જાળને વિશે મનને ગૂંચવી મેલવું. એટલે કે આ વચનામૃતમાં શ્રીજી મહારાજે મનને ભૂતની ઉપમા આપી. દાદા કેની ઉપમા આપી? હવે આપણને બધાને વળગ્યું છે મનરૂપી ભૂત. જેને ભૂત વળગે એની કેવી ભયંકર ભૂંડી દશા હોય તમે જોયું હશે ક્યાંક. હવે આપણે બધા વળગાટવાળા જીવો છીએ, જો સાવધાન નહીં થઈએ ને તો મનરૂપી ભૂત આપણને મારી નાખશે. વચનામૃતમાં મહારાજ
કેટલા બધા વચનામૃત, પ્રથમનું 37મું ગણો, સારંગપુરનું પહેલું તમે ગણો, જીતમ જગત કેન મનોહી, એન મહારાજે ઘણી બધી વાતો કરી. કાર્યાણીનું ત્રીજું, એમાં મહારાજે વાત કરી. લોયાનું 14મું વચનામૃત, જેમાં મહારાજે ઘણી વિસ્તારથી મન વિશે વાત કરી. થોડી શ્રવણ કરીએ. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે યોગી થયો હોય અને જેણે પોતાનું મન વશ કર્યું હોય, શબ્દ જુઓ મહારાજના, યોગી થયો હોય અને પોતાનું મન વશ કર્યું હોય તો પણ તેણે મનનો વિશ્વાસ ન કરવો. જેણે જેણે મનનો વિશ્વાસ કર્યો ને, તે બધા પોતાના માર્ગથી ભ્રષ્ટ થયા છે. અને આપણે વધારે વધારે કોનો વિશ્વાસ કરીએ છીએ? તપાસ કરીએ. પછી શ્રીજી મહારાજ ભાગવતજીનો શ્લોક બોલ્યા, ન કુર્યાત કહિંચિત સખ્યમ મનસી હન અવસ્થિતે. આ શ્લોક કેવો છે? શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો થોડો ભાવ બોલું છું, સાંભળો. ન કુર્યાત કહિંચિત સખ્યમ મનસી હન અવસ્થિતે, યદ વિશ્રંભાત ચિરચિરણમ ચસ્કંદ તપેશ્વરમ. મન ચંચળ છે, માટે તેની મિત્રતા કદી કરવી નહીં, કારણ કે મનનો વિશ્વાસ કરવાથી મહાસમર્થ યોગી પુરુષો પણ લાંબા કાળના તપથી ભ્રષ્ટ થયા છે. ચસ્કંદ તપેશ્વરમ, ઐશ્વર્યના અધિપતિ બની ચૂકેલા એવા મોટા યોગી, સોભરી જેવા, નારદ જેવા, એણે પણ મનનો વિશ્વાસ કર્યો, એ પણ પડી ગયા, પતન પામ્યા. નિત્યમ દદાતિ કામસ્ય છિદ્રમ તમનુ એરયઃ. માણસનું મન હંમેશા એને નબળી વાત તરફ દોરી જાય છે. યોગિનઃ કૃતમેત્રસ્ય પત્યુર જાયેવ પુંશ્ચલી. વ્યભિચારિણી સ્ત્રી પોતાના પર વિશ્વાસ મૂકનાર પોતાના પતિનો જાર પુરુષો દ્વારા જેમ નાશ કરાવે છે, એવી જ રીતે યોગી જે મનનો વિશ્વાસ કરે છે, તે મન તેનો એક દિવસ વિનાશ કરે છે. ભાગવતજીમાં આપેલું દ્રષ્ટાંત, અરે કેટલી અદ્ભુત વાત. કામો મન્યુર મદો લોભઃ શોકમોહ ભયાદયઃ કર્મબંધશ્ચ યન્મૂલઃ સ્વીકુર્યાત કોનું તદ્બુધઃ. કામ, ક્રોધ, મદ, લોભ, શોક, મોહ, ભય, કર્મનું બંધન, આ બધાનું મૂળ મન છે. થોડું આપણે સમજી લઈએ, મન શું છે. આપણે કામની વાત કરીએ, અંતરમાં હજી સુધી આ આ તત્વને કોઈ ઓળખી પણ નથી શક્યા. સ્ત્રી સંબંધી રાગાત્મક વાસનાત્મક વિચારો, એનું જ નામ મન. એ મન એનો જ એક વિકાર, જેમાં આપણા શરીરની અંદર દાદા ડાયાબિટીસ થાય, કોલેસ્ટ્રોલ થાય, બરાબર. આ બધા શરીરના રોગ છે ને, એવી રીતે મનના રોગનું નામ શું છે? કામ. મનમાં જ એક રોગ થયો, એનું નામ કામ. બીજા પ્રકારનો રોગ થયો, એનું નામ ક્રોધ, લોભ, મદ, બધા દોષ. કેટલા બધા દોષ ગણાવ્યા, શોક, મોહ, ભય, અરે કર્મનું બંધન. ટૂંકમાં બધા દોષના મૂળમાં માણસનું મન છે. જેણે મનનો વિશ્વાસ કર્યો ને, એનો વિનાશ થવાનો, થવાનો ને થવાનો. અધ્યાત્મ જગતમાં બધી જગ્યાએ, દરેક ગ્રંથોમાં, દરેક સંતો પાસે તમે જુઓ, વચનામૃતમાં મહારાજે મન ઉપર કેટલી બધી વાતો કરી છે. આપણા નંદ સંતોના ગ્રંથોમાં પૂજ્યપાદ ગુરુજી પણ ઘણી વાર સંતોની સભામાં એમ કહે, ગુરુમુખી થવું પણ ક્યારેય મનમુખી ન થવું. ગમે એટલો મોટો હોય, ગમે એટલો મહાન હોય, પણ જે મનમુખી થાય છે ને, એ મોક્ષના માર્ગેથી પડે છે, પડે છે ને પડે જ છે. મહાવીર સ્વામી, એમની એક ઇતિહાસની એવી સરસ મજાની સમજવા જેવી વાત છે. મહાવીર સ્વામી પોતાના સાધક સંતો સાથે, શિષ્યો સાથે બેઠા હશે. એમણે સંતોને કહ્યું, સંતો, આ જગતમાંથી, આ સંસારરૂપી સાગરમાં સૌથી વધારે ડૂબાડનારું તત્વ કયું છે?
આ સંસાર રૂપી સાગરમાં ડૂબાડનારું તત્વ કયું છે? દરેક સંત બહુ સિદ્ધ કક્ષાના સંતો હતા, પોતાના અનુભવ પ્રમાણે વાત કરવા લાગ્યા. કોઈએ કહ્યું કામ એટલો કાતિલ છે, કેટલા મોટા મોટા સિદ્ધોને સાધકોને એને પછાડ્યા છે, ખરાબમાં ખરાબ કામ છે. કોઈએ ક્રોધ કહ્યો, કોઈએ લોભ કહ્યો. નજીકમાં સરોવર હતું, મહાવીર સ્વામીએ કહ્યું કે હજી મારા પ્રશ્નનું જોઈએ એવું સમાધાન મને દેખાતું નથી, આવો. નદીના કિનારે, નદીના કિનારે આવ્યા. સાધક સંતોની પાસે તુંબડાઓ રાખેલા હશે, એ તુંબડું મગાવ્યું, પાણીમાં મૂક્યું, અને મહાવીર સ્વામીએ પૂછ્યું કે આ તુંબડું પાણીમાં તરે છે, એનું કારણ શું છે? ત્યારે સંતોએ કહ્યું, અરે આ તુંબડું છે એટલે તરવાનું જાતો, તુંબડું તો તરે ને પાણીમાં. તુંબડાને ફરીવાર મગાવી એ તુંબડાને કાણું પાડ્યું, પાણીમાં મૂક્યું. તમે એમ કહેતા હતા તુંબડું છે એટલે તરવાનું જ, તો હવે આ હવે તો ડૂબે છે, પણ આપણે કાણું પાડ્યું એટલે ડૂબે. કાણું જમણી બાજુ પાડ્યું, હવે ડાબી બાજુ પાડીએ તો પણ ડૂબે. પૂર્વ બાજુ પાડો તો પણ ડૂબે, ઉપર પાડો તો પણ. તુંબડામાં પાણી કોઈ પણ, તુંબડામાં કાણું કોઈ પણ ખૂણામાં પડ્યું તો ડૂબવાનું જ. મતલબ કે તુંબડું તરે છે તો જ તરવાનું, એમાં કાણું ન હોય તો. તુંબડાને તરવાનું કારણ સ્પષ્ટ છે, કાણું નથી તો જ તુંબડું તરવાનું. અને તુંબડાને ડૂબવાનું કારણ પણ સ્પષ્ટ છે, જો કાણું પડ્યું તો તુંબડું મરવાનું, ડૂબવાનું. આવી રીતે તમે મને બતાવી શકો કે આ સંસારમાં ડૂબવાનું કારણ સ્પષ્ટ શું છે અને તરવાનું કારણ સ્પષ્ટ શું છે? બધા સંતો વિચારતા રહ્યા, છેવટે મહાવીર સ્વામીએ પોતે સંતોને કહ્યું, સંતો સાધના બધી જ કરવાની છે, દોષો બધા દૂર કરવાના જ છે, પણ આમાં સૌથી વધારે વધારે સાવધાન થવા જેવી બાબત હોય તો એ છે ગુરુમુખી થવું. ગુરુમુખી થાય છે એ તરે છે, મનમુખી થાય છે એ બધા મરે છે. તુંબડામાં કાણું પડ્યું, તુંબડું ગમે એટલું સારું હશે એ ડૂબવાનું. બસ એવી જ રીતે જે મનમુખી થયા એ ગમે એટલા મહાન હશે, ગમે એટલા શ્રેષ્ઠ હશે. જેણે મનનો વિશ્વાસ કર્યો, યોગી છે, મહાયોગી છે, સિદ્ધ છે, મહાસિદ્ધ છે, એ બધા સાધનામાંથી પડવાના. આપણે સાંભળીએ છીએ શાસ્ત્રોમાં, બ્રહ્મા જેવા બ્રહ્મા, અરે મહાદેવ જેને કહેવાય છે એવા મહાદેવ શિવજી, આવા મોટા દેવો દેવાધિદેવો એ પણ પડ્યા, એનું કારણ શું? એનું કારણ છે મન. ભલે મોટા દેવતાઓ છે, એ દેવતાઓ પોતાની સાધનામાંથી ચલાયમાન થાય એવા નથી. શાસ્ત્રોમાં લખેલી આ બધી વાતો આપણને સમજાવવા માટે છે, વચનામૃતમાં પણ મહારાજે કહ્યું, પણ તેમ છતાં એમાંથી સાર એટલો જ છે કે આપણે જીવનમાં મનમુખી ન બનીએ, આપણા મન ઉપર વિશ્વાસ ન કરીએ, આપણા મન સાથે મિત્રતા ન કરીએ. દુઃખની વાત એ છે 99% મન સાથે મિત્રતા કરનારા જ હરિભક્ત કે સંત હોય છે. 1000 હરિભક્તમાં એક જ હરિભક્ત સમજી શકે એવી આ વાત છે. બહુ અઘરી વાત છે, એટલી સૂક્ષ્મ વાત છે. કોઈ ખરેખર સાધના કરનારો સંત કે હરિભક્ત હોય ને તો જ સમજી શકે, ખરેખર જેણે કલ્યાણ લેવું છે ને એ જ સમજી શકે. વચનામૃતની થોડી વાતો વાંચીએ, જુઓ. મધ્યનું 23મું, હિમ અને લુકની મહારાજે વાત કરી, કેટલી વિસ્તારથી વાત કરી. મહારાજ એમ કહે છે, સુખરૂપ પદાર્થ મળે અને વિષયમાં આસક્ત થાય અને કલ્યાણના માર્ગથી પડી જાય તો સમજવું કે એને હિમ લાગ્યો અને મરી ગયો. દુઃખરૂપ વિષય મળે અને ઉદાસ થઈ જાય અને સત્સંગમાંથી પડી જાય તો સમજવું એને લૂ લાગી ગઈ. હિમ પણ મારી નાખે, લૂ લાગે તો પણ માણસ મરી જાય,
ઇન્ડિયામાં ગરમી એટલી બધી પડે છે એટલે માણસો મરી રહ્યા છે, અમેરિકામાં ઠંડી એટલી બધી પડે છે એટલે માણસો મરે છે. બસ સુખ અને દુઃખ એને મહારાજે હિમ અને લુક એની સાથે સરખાવી અને પછી મહારાજે વાત કરી એવી રીતે જુઓ, જેનું મન ભગવાનને વિશે આસક્ત થયું હોય અને વિષયને યોગ્ય કરીને ટાઢું ઊનું થતું નથી તેને સાધુ જાણવા લો. જે વાત આપણે શ્રવણ કરીને જે સાધુતાનો બહુ મોટો મહિમા છે, અક્ષરધામના મુક્ત કરતાં પણ ઊંચી પદવી જેને કહેવામાં આવી છે, જેને ભગવાનની રાણી કહેવામાં આવી છે, એ સાધુતા એટલે કઈ? હિમ અને લુક જેને લાગે નહીં, નિંદા અને સ્તુતિ જેને સ્પર્શે નહીં, રાગ અને દ્વેષથી જે પર હોય, અહંકાર અને આસક્તિથી જે દૂર હોય, આવા જે સંત છે ને, આવા જે સાધુ છે ને, એ ભગવાનના હૃદયમાં વસે છે. વડતાલનું વચનામૃત પહેલું, જે કલ્યાણને ઈચ્છે તેને મન સાથે જરૂર વેર બાંધવું, જરૂર વેર બાંધવું. આપણે ક્યારેય આપણા મનને ઓળખ્યું છે ખરું? આપણા મન વિશે થોડો ઘણો વિચાર પણ કર્યો છે ખરો? બસ હવે તો દુનિયામાં કેટલી ભયંકર પરિસ્થિતિ, મનમાં ઈચ્છા થઈ એટલે પતી ગયું, પછી ઈચ્છા પૂર્તિ એ જીવન બનતું જાય છે, ઈચ્છાનો ત્યાગ એ જીવન છે ખરેખર. શાસ્ત્રમાં લખ્યું હોય, ગુરુજીએ કહ્યું હોય, ભગવાનનું વચન હોય, કોઈનું વચન ન માને, પોતાના મનમાં આવ્યું એ જ માણસ માને છે. આજનો માણસ એટલો બધો મનમુખી બન્યો છે એટલે તો દુઃખી છે. દુઃખનું કારણ, પતનનું કારણ, જન્મ ને મૃત્યુનું કારણ હોય તો કેવળ ને કેવળ મન છે. એટલા માટે લખ્યું, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોહ. મનને સમજવું બહુ અઘરું છે, બહુ અઘરું છે. મકરંદ દવેની કવિતા છે, કવિ હોય ને એ ઊંડો ઉતરેલો હોય, એના અંતરના અનુભવને એ ઓળખી શકે એવો હોય. મકરંદ દવે એક સાધક, એક સારા લવિ કવિ લેખક, મૂરખ મારા મનનો કેવો ખેલ, ઘડીક ઢળે ધરણી પર તો ઘડીક ચણે મહેલ, મૂરખ મારા મનનો કેવો આ તો ખેલ. દરેક માણસનું મન આટલું બધું ખેલાડી હોય છે, આટલું ચંચળ હોય છે. અમદાવાદના કવિ રાજેન્દ્ર શુક્લેની કવિતા મને એટલી બધી ગમે, કેવી મન વિશેને વાત કરી, ધારદાર વાત, ચોટદાર વાત, સમજાઈ જાય ને. મનનો કોઈ ન પામે પાર, આના વિશે બોલવું સહેલું છે, મેં વાત કરીને અને સમજવી, આ વાતને સમજવીને અઘરામાં ઘરી છે. પણ આજથી આપણે એટલું નક્કી કરી દઈએ કે આપણે મનમાં હજાર વાર ગાંઠ વાળી હોય મારે આમ જ કરવું છે, પણ આપણને ગુરુજી કે સંત એમ કહે ભગત આમ નહીં, આપણે આમ કરો, તો એ ગાંઠને આપણે છોડી શકીએ, તો સમજો આપણે મન સાથે મિત્રતા કરી નથી. સંતોએ કહ્યું હોય, ગુરુજીએ કહ્યું હોય, તો પણ આપણે મનની ગાંઠ છોડી ન શકીએ, તો સમજી લો આપણે મનમુખી છીએ. આ મનમુખીપણું આપણને ક્યારેક હેરાન કરશે, કરશે ને કરશે. રાજેન્દ્ર શુક્લ કેટલી સરસ વાત લખે, મનનો કોઈને પામે પાર, એક જ વીણા વિધવિધ તાર. મનનો કોઈને પામે પાર, ક્યારેક તો કાળમીંઢ પથ્થર, તો ક્યારેક પાણીની ધાર. આ મન કેટલું વિચિત્ર છે, કેટલું બહુરૂપી છે, કેટલા રંગ બદલે છે. ક્યારેક તો કાળમીંઢ પથ્થર, ક્યારેક પાણીની ધાર. આ મનનો કોઈ ન પામે પાર, એટલું ચંચળ, એટલું દુષ્ટ, એટલું હલકટ. આના માટે કયા શબ્દો વાપરવા? આપણા સંતો કહેતા, ભેંસના શિંગડા ઉપર રાયનો દાણો મૂકો. હવે અમેરિકાવાળાને તો આ દ્રષ્ટાંત સમજાય કે ન સમજાય, પણ સંતોએ કહ્યું છે એટલે કહું છું. ભેંસના શિંગડા ઉપર રાયનો દાણો મૂકો, એ જેટલી વાર સ્થિર થાય ને એટલી વાર પણ માણસનું મન સ્થિર નથી થતું. તો કરવું શું? તમને બધાને એમ થશે મન દુષ્ટ છે, મન નીચ છે, મન આવું છે, આ બધી વાતો આપણે સાંભળી.
પણ મન તો આપણા બધામાં પડ્યું જ છે. કરોડો જન્મથી આપણે મન કહે એમ જ કરીએ છીએ. આમાંથી બચવાનો ઉપાય શું, ઉગરવાનો ઉપાય શું? તો સાંભળો વચનામૃતની જ વાત. ભગવાન સ્વામિનારાયણની એક વાત વાંચું છું, કાર્યાણીનું વચનામૃત 12મું. દાદા લખો છો ને બરાબર? સ્વામિનારાયણ હરે, કેટલી અદ્ભુત મહારાજની વાત છે, ટૂંકમાં વાંચું છું. આ તો વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એથી બીજું મનને સ્થિર થવાનું અને મનને નિર્વિષયી થવાનું કોઈ મોટું સાધન નથી. ચાંદ્રાયણ કરે, ધારણાપાળના વ્રત કરે, એનાથી પણ મન નિર્વિષયી નથી થતું, સ્થિર નથી થતું. અરે મહારાજના શબ્દ, ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય, મહારાજના શબ્દો. તો આવી રીતની કથા વાર્તા, આવી રીતની ભગવાનની વાત પ્રીતિએ સહિત વિશ્વાસ રાખીને સાંભળે ને, તેના વિકાર માત્ર ટળી જાય છે. શું થાય છે દાદા? એ મન બડા ચંચલ હે, કેસે ઇસે સમજાઉં, જીતના ઇસે સમજાઉં, ઉતના હી મચલ જાયે, શ્રીજી તેરે ચરણો કી. બસ ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનને વહાલા સંતો હોય, સંતોમાં વિશ્વાસ કરીએ, ભગવાનને વહાલા ભક્તો હોય, એ ભક્તોની સાથે રહીએ, આવી કથા વાર્તા રોજ સાંભળીએ, આપણને દેખાવા લાગશે, આપણને ખબર પડવા લાગશે આપણું મન કેટલું હરામી છે. ખબર પડશે ને કે આ મન તો આપણું નુકસાન કરનાર છે, પછી આપણે એનાથી ડરીશું, પછી એનાથી દૂર થશું. આપણને મન કેમ ગમે છે, મિત્ર કેમ લાગે છે? આપણે એને હિતકારી માની લીધું છે. આપણને ખબર જ નથી મન કેટલું ભયંકર છે. આપણે અંદર પડ્યું છે, કરોડો જન્મથી આપણને હેરાન કરે છે, તેમ છતાં આ મનરૂપી ભૂતને, પિશાચને, આ દુષ્ટને, આ રાક્ષસને આપણે ઓળખી જ નથી શક્યા. ભગવાન શ્રીહરિ કહે છે અલૈયા ખાચરને, સત્સંગ કરત કરત દિન રાતે, અમે આટલો સત્સંગ કરીએ છીએ, વિચરણ કરીએ છીએ, પણ અમે પળે પળે સાવધાન છીએ, અમારા મનનો વિશ્વાસ અમે નથી કરતા, અમે સતત ડરતા રહીએ છીએ. ભગવાનને વળી ડર શેનો? આ વાત આપણા માટે છે. મન કો પલ જેહી કરે વિશ્વાસા, સત્સંગતી તનો કરે તે હી નાસા. જે મનનો વિશ્વાસ કરે છે તે જેટલો સત્સંગ કરે ને બધાનો વિનાશ થઈ જાય છે. ઇન્દ્રિયો પણ એવી જ છે, મન અને ઇન્દ્રિયો વિષય વિના ટકી શકતા નથી. ભગવાનની મૂર્તિમાં અપાર અમૃત રસ છે, પણ તે તેમને ખારો લાગે છે. પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષ સુધીનો જગતનો જે વિષયનો રસ છે, તે તો સોમલના ઝેર કરતાં પણ ખતરનાક છે. તેને જ્યારે નિહાળીને જોઈએ ત્યારે તે દેખાય છે. જગતના રસ કરતાં ભગવાનનો રસ અત્યંત અમૃતરૂપ છે. તેનું જ નામ સત્સંગ છે. જગતના રસ કરતાં ભગવાનનો રસ અત્યંત અમૃતરૂપ છે, તેનું જ નામ સત્સંગ છે. તે સત્સંગ સ્વપ્નમાં પણ તેવા રૂપમાં જ દેખાય છે. જાગ્રત અવસ્થામાં કરેલો સત્સંગનો જે દ્રઢાવ રહે છે, તેવો જ તે દ્રઢાવ જો સ્વપ્નમાં પણ રહે તો જાણવું કે તે હરિભક્તનો સત્સંગ દ્રઢ થયો છે, એ હરિભક્તનો સત્સંગ પાક્કો થયો છે. છતાં પણ, એટલે કે આવો પાક્કો સત્સંગ હોય તો પણ બુદ્ધિમાન સત્સંગી તેમણે ક્યારેય મનનો વિશ્વાસ કરવો નહીં અને ભગવાનના ભક્તનો દાસ થઈને રહેવું, દાસ થઈને રહે છે તે જ બળવાન છે. લો, ભગવાન શ્રીહરિના, આ ધારાનંદ સ્વામીના, મુનિવર્ય મુક્તાનંદ સ્વામીના શ્રીમુખે પ્રગટ થયેલા એક એક શબ્દો મુમુક્ષુ માટે મુક્તામણી જેવા છે, મુક્તામણી જેવા. હજી તો મહારાજ એવી વાતો કરવાના છે. 14 ચોપાઈ સુધીની કથા અહીં પૂરી થાય છે. આગળની કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. બધા ભક્તોને જણાવવાનું, આપ સર્વે જાણો છો પૂજ્યપાદ ગુરુજી પધાર્યા છે. 2 દિવસ પછી પૂજ્યપાદ ગુરુજી 18 સપ્ટેમ્બરથી એવરીડે સાંજે સાંજે ભગવાન શ્રીહરિ બાલપ્રભુ ઘનશ્યામ પ્રભુએ પોતાના માતા ભક્તિદેવીને મૃત્યુના સમયે
જે મોક્ષનો સૌથી અધિક શ્રેષ્ઠ ઉપદેશ આપ્યો એટલે કે હરિગીતા. આ હરિગીતાની દિવ્ય કથાવાર્તા પૂજ્યપાદ ગુરુજી આપણને દરરોજ સાંજે 10 દિવસ સુધી સંભળાવવાના છે. તો 18 સપ્ટેમ્બરથી બધા ભક્તો જરૂરથી સાંજે મંદિરમાં પધારજો. ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા મંદિરમાં છે અને સામે બેસી મંદિરમાં પ્રસાદ લઈ આરતી વગેરે કરી કથાવાર્તાનો નિત્ય લાભ લઈશું. તો બધા ભક્તો આવજો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.